વિરામ બાદ આગળ વાત કરીએ દાહોદ જિલ્લાના જાલોદની. દાહોદ જિલ્લાના જાલોદમાં તાલુકાના વખતપુર ગામે દત્તક લીધેલા પુત્રને માતા જોડે આડા સંબંધ બાંધતા પિતાએ અન્ય બે ઇસમો સાથે મળી કરી હત્યા. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વખતપુર ગામનો એક અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો છે. વખતપુરા ગામે રહેતા દિનેશભાઈ હાંડાને 4.5 વર્ષની ઉંમરનો એક બાળક મરી આવતા તેને તેના માતા પિતા વિશે પૂછતા તે લાવારીસ હોવાનું જણાવતા બરોડા રેલવે સ્ટેશનથી તે બાળકને દત્તક લઈ પોતાના ઘરે આવ્યો હતો અને તેને પુત્ર તરીકે રાખી મોટો કર્યો હતો. પરંતુ આ દત્તક પુત્રે પોતાનો પોત પ્રકાશ્યને કરી નાખ્યો મોટો ગુનો. તેને પોતાની દત્તક માતાની સાથે જ આડા સંબંધો બાંધ્યા હતા. બરોડા રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગનારા કમલેશ નામના બાળકને દત્તક લાવી મોટી ભૂલ કરી હોય તેવું દિનેશ આંડાને લાગ્યું હતું. દિનેશ આંડાએ પોતાની પત્ની સાથે આ કમલેશ ઉર્ફે કમલો કે જે દત્તક પુત્ર છે તેને આ બાબતે કદાચ ભૂલ થઈ હશે તેમ સમજીને ટોક્યો. પરંતુ કમાએ પિતાના દત્તક પિતાની વાતને ગણકારી નહીં અને પોતે પોતાની જ દત્તક માતા સાથે આડા સંબંધો રાખવાનું ચાલુ રાખ્યું અને બંધ કર્યું નહીં. તેવામાં એક દિવસ લીમડીમાં દિનેશની પુત્રીએ આ બંનેને સાથે જોઈ લેતા પોતાના પિતાને વાત કરી હતી. આ વાત પોતાના પુત્રીની મોઢે સાંભળી દિનેશ વધુ ગુસ્સામાં આવી ગયો હતો અને તેની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. અને ત્યારબાદ દિનેશે પોતાના ભાણેજ અને જમાઈને બોલાવી અને હકીકતની જાણ કરી અને હત્યાનું કાવતરું રચી કાઢ્યું. આ ગુના માટે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગડ તરાઈના ઝેરમાલ્યા ફરિયામાં રહેતા પ્રદીપ હુરમલ કલારા અને દિનેશના જમાઈ પ્રકાશ અમલ્યાર સાથે ભેગા મળી આ દત્તક લીધેલ કર્મેશ ઉપર કમલાને વખતપુરા ગામના સાજાના મારામાં લઈ જઈ અને તેને પીઠના ભાગે કુવાડીના મુંદર મારી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેની લાશને સગે વગે કરવા માટે ત્યાંથી કારી ડેમ ઉપર લાવી લાશના હાથ પગ બાંધી તેની સાથે દોરડા વડે પથ્થર બાંધી અને ડેમમાં ફેંકી દીધી હતી. આમ દાહોદ એસઓજી અને એલસીબી પોલીસે મહાનિર્દેશક મનોજ સસીધાર ગોધરા અને દાહોદ એસપી હિતેશ જોઈસરના સૂચનાથી જુદી જુદી ટીમોની રચના કરી અને સર્વેલન્સ સિસ્ટમ સીડીઆર અને બાતમીદારોના ઇનપુટ અને ટેકનિકલ માહિતીના આધારે આ ગુનો ડિટેક્ટ કરી બે આરોપીઓની અટક કરી જેલ ભેગા કર્યા હતા. નઈ મુંડા, ZS TV, દાહોદ. રોજ કાળી ડેમ ખાતેથી વણ ઓળખાયેલી લાશ મળી આવેલી છે. અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનો અનડિટેક બનવા રહેલો, જે આજરોજ બે આરોપીની ધરપકડ કરી અને ગુનો ડિટેક કરવામાં આવેલો છે, જેમાં આરોપી દિનેશભાઈ બચુભાઈ હાડા તથા પ્રદીપભાઈ હુરમલભાઈની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં આ ગુનો હત્યા બનવાના પાછળનું કારણ દિનેશભાઈ બચુભાઈ વખતપુરાની પત્ની વનિતા સાથે મરનાર કમલેશને આડા સંબંધ હોય હતા, જેનો લાગી આવતા આ દિનેશ તથા પ્રદીપ બંને આરોપી ભેગા મળી મરણ જનારની મોત નિપજાવેલું હતું. જેમાં મરણ જનાર એ બરોડા ખાતે રેલવે સ્ટેશન ઉપર રહેતા કમલેશભાઈની હોવાનું જણાઈ આવેલું છે. જે કમલેશભાઈની અગાઉ જ્યારે પોતે 4.5 વર્ષના હતા ત્યારે આ કામના આરોપી દિનેશભાઈ બચુભાઈ પોતાને પાળી પોષીને મોટા કરેલા હતા અને જેઓના પાસે રાખતા હતા. પરંતુ આ અવારનવાર ચોરી કરવાના જેવા આડા રસ્તે ચડી ગયેલું હોય અને પોતાની પત્ની સાથે પણ આડા સંબંધો ધરાવતા હોય, જેનું લાગી આવતા આ દિનેશભાઈ કમલેશભાઈનું મોત નિપજાવેલ હતું. સર, કેવી રીતે મોત નિપજાવ્યું? આ કામના મરણ જનારના માથાના ભાગે તીક્ષ્ણ કુહાડીના ઘાત મારી અને મોત નિપજાવવામાં આવેલું હતું. સર, આ જે આરોપીએ મર્ડર કર્યો એવું કેવી રીતે ફલિત થયું? આ આરોપીએ લાંબા ગાળા પછી, હા, જેમાં દિનેશભાઈ આરોપી દિનેશભાઈના સાથે અવારનવાર પોતાના ગામમાં આ વ્યક્તિ કમલેશભાઈ આવતા હોય, પરંતુ જ્યારથી આ મરણ જનાર કમલેશભાઈની લાશ મળેલી ત્યારથી આ દિનેશભાઈની સાથે કમલેશભાઈ જોવા મળતા ના હોય જે અંગેની બાતમી મળી આવતા આ બાબતે તપાસ કરતો આ વણ શોધાયેલી હત્યાનો
પડદાફાશ થયેલ છે. પણ એની વચ્ચે સર આ જ વ્યક્તિ છે એવું ફલિત થવા માટે કોઈ ટેકનિકલ કારણ તો હશે? હા, ટેકનિકલ પણ કારણ છે. એનું સર્વેલન્સમાં પણ આનું સંડોવણી જણાઈ આવેલ છે આરોપીને.